સી અત્યારે જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે જે કહ્યું 4000 જીબી એ લોકોએ કર્યું હશે, તો આપણે એ તો જોવા તમે ગયા નથી કે આ જ રીતે કર્યું હતું કે નહીં. અને જે પેપરમાં આવ્યું હતું કે બીજી જૂની બહેનો એવું કહ્યું છે કે અમારી જોડે આવું થયું નથી, એટલે એ લોકો જોડે નથી થયું, પણ આ બહેનો જોડે કર્યું, એ બી વાત એક સત્ય છે. હવે કેમ કર્યું એ તો મેં તમને એક બે રીઝન્સ આપ્યા કે કદાચ એ લોકોએ કંઈક નવું ધરતીને ચાલુ કર્યું હોય કે ભાઈ આ પ્રેગ્નન્ટ ના હોય એટલે પહેલાથી જોઈ લે ફિઝિકલ ફિટનેસના નામે, અને પછી શું એટલે એ લોકોને સેલરી ના આપવી પડે. એક ધરતીન કદાચ હોઈ શકે ને મારા ખ્યાલે આવું જોવું જોઈએ, અને જે એ લોકોને હવે ખબર પડી ગઈ કે એ લોકોનો પર્દાફાશ થઈ ગયો છે. હવે તમે જે પિતૃત્વવાદા સમાજની વાત કરો છો, અત્યારે અગર મેં કોઈ પેલું પ્રેગ્નન્સી વાળું સાચું છે તો અત્યારે પિતૃત્વવર્તા સમાજ નહીં આવશે, કમર્શિયલ રીઝન હતું. પણ અગર પિતૃત્વવર્તા સમાજની વાત કરો તો એમાં કોઈ કોઈ અંત જ નથી, કારણ કે તમે દિવસો ને દિવસો જોઈ રહ્યા છો બહેનો પર જે અત્યાચારના કેસો વધી રહ્યા છે. દીકરીઓ હવે તો દીકરીઓ ઘરે બી સેફ નથી, તમે પહેલા મંદિર એડ્યુકેશન શું કહેવાય હોસ્પિટલમાં સેફ નહોતી, સ્કૂલ્સમાં સેફ નહોતી, અત્યારે બિચારી ઘરે બી સેફ નથી, એટલી ખરાબ હાલત છે. એટલે આપણે આ બે કદમ આગળ જઈ રહ્યા છો તો ચાર કદમ પાછળ જઈ રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી અગર મારે એને પોલિટિસાઈઝ નથી કરવું, પણ અનફોર્ચ્યુનેટલી જે બી પાર્ટી આવે છે એ જે બી ઇલેક્શન હોય ત્યારે પાર્ટીઓ બધું બહેનો માટે નારી તું નારાયણી ને બધી બહેનો માટે મોટી મોટી વાતો કરે છે, પણ ફાઇનલી ટિકિટ આપતી નથી. હજી વાત આપણામાં નહીં કરી અત્યારે, પણ બહેનોને પ્રેક્ટિકલી કહેવા જાય તે લોકોને યુઝ કરે છે, કારણ કે એ લોકો પાસે મોટી વાત કરીને વોટો લે, કામ કરાવે, અને પછી ફાઇનલી જ્યારે જીતી જાય પછી એ લોકો ચૂપ બેસે. અને અનફોર્ચ્યુનેટલી આમાં એવું થઈ ગયું છે હવે અત્યારે, જે હું હંમેશા કહું છું કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ તો અચ્છે ને બુરાઈની લડાઈ છે. કારણ કે તમે જોતા હશો આ બધા કેસીસ બને છે, અનફોર્ચ્યુનેટલી આપણા વુમેન એન્ડ ચાઇલ્ડ મિનિસ્ટર બોલો યા આપણા શું કહેવાય સેન્ટરના મિનિસ્ટર બોલો, આપણા સ્મૃતિબેન બોલો, આમ તો સ્મૃતિબેન બાલ બી કપાવે તો ટ્વીટ કરે, બરોબર છે. તો સ્મૃતિબેન ક્યાં ગયા હતા જયારે તમારે ભુજનું થયું દીકરીઓનું, તમારી કોઈ ટ્વીટ ના આવી? પછી ક્યાં ગયા તમે જયારે પેલા કોઈક સ્વામીએ કહ્યું કે કૂતરી બને ને બલદ બને ને જે બધું, ક્યાં ગયું આ બધું? પણ અનફોર્ચ્યુનેટલી દુઃખની વાત અત્યારે જ છે ને સાહેબ કે વોટ આપતી વખતે મોટી મોટી વાતો થાય, અને પછી આ લોકોને બહેનો પાસે કોઈ ઊભું સપોર્ટ નથી કરતું. ને અમારી બહેનો બી એટલી ભોલી અને એટલી મારે બીજા આડાવળા વર્ડ તો અત્યારે બોલાય નહીં, પણ સમજી શકે છે લોકો કે અમારી બહેનો ફૂસલી જાય, એ અમારા બહેનોનું શું કહેવાય એ યાદદાસ્ત શક્તિ ઓછી, યા ઘણી વાર બહેનોને પ્રેશર કરવામાં આવે. કારણ કે એટલે બી કહું, કારણ કે ઘણી વાર અગર તમે બલરામ થવાનીનો પેલો ફૂટબોલ વાળો કેસ જોયો તો બહેનોને બહેનને લાતો લાત મારી હતી, તો શું થયું ફાઇનલી સાહેબ બિચારી બહેનને દરેક તો પોલિટિશિયન્સો ઝઘડી લીધું, પોલિટિકલ આને રંગ આપી દીધો, પછી શું કહેવાય બિચારીને બિચારી હોસ્પિટલ હતી ત્યાંથી ખેંચીને લાવાઈ અને એને જબરજસ્તી રાખી બંધાઈ ગઈ. હવે તમે એ સમજો સાહેબ કે અહીંયા બધા બેઠે છે, બધી બહેનો ને ભાઈઓ બધા બેઠા છે, સમજી રહ્યા છે કે જયારે એક બહેનને કહેવામાં આવે છે કે ભાઈ તું પાછું ખેંચી લે નહીં તો આપણા ફેમિલીના લોકો હેરાન કરશે, યા આપણા દીકરા દીકરીનું એડ્યુકેશનનું શું થશે, તો કોઈ બી બહેનના મગજમાં પહેલાથી ત્યાગ શીખવાડ્યો છે. જેમ આ લોકોને તપાસ શીખવાડી છે એમ અમારા બહેનોને ત્યાગ શીખવાડ્યો છે. એટલે અનફોર્ચ્યુનેટ શું થાય છે કે અમારી બહેનો ત્યાગ આપે છે, પણ જયારે ત્યાગ આપે છે એટલે લોકો મિસયુઝ કરે છે અને કહે છે કે જો એ જુઠ્ઠું કરતી હતી એટલે એને પાછળ કેસ ખેંચી લીધો, અરે બિચારી એને કોઈ ચોઈસ નતો એટલે એને કેસ પાછો ખેંચ્યો છે. એટલે અનફોર્ચ્યુનેટલી બેન બિચારી પીસાઈ રહી છે, નથી એની રહેતી કે તેની રહેતી. અમે અહીંયા પૂરી કોશિશ કરી રહ્યા છે એટલે તો આટલી કોશિશથી તો આટલા અવાજો બહાર ઉઠી રહ્યા છે, બહેનો બહાર નીકળી રહ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી જેટલા અવાજ ને જેટલા શક્તિ તે લોકો બહાર નીકળી છે એનાથી ડબલ નેગેટિવ શક્તિ એ લોકોને બેસાડવાની અત્યારે સાહેબ.